રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલી બીએ ડાંગર હોમિયોપેથી મેડિકલ કોલેજમાં નેશનલ કમિશન ફોર હોમિયોપેથીની ટીમ સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કરતા કોલેજના ટ્રસ્ટીઓને સ્ટાફમાં દોડધામ મચી હતી. BHMS અને નર્સિંગ કોર્સ ચલાવતી આ કોલેજમાં મોટા ભાગનો વહીવટ ગેરકાયદેસર અને નિયમ વિરુદ્ધ કરવામાં આવતો હોવાની ફરિયાદને પગલે હોમિયોપેથી આયોગની ટીમ છેલ્લા 4 મહિનામાં 3જી વખત ઇન્સ્પેક્શન માટે ત્રાટકી હતી. ઇન્સ્પેક્શન દરમિયાન આ કોલેજ અને તેમાં ચાલતી હોસ્પિટલનો 80% થી વધુ સ્ટાફ નકલી હોવાનું, એટલે કે માત્ર કાગળ ઉપર જ હોવાનું ઘટસ્ફોટ થયો છે. કોલેજમાં કાઉન્સિલના નિયમ મુજબના પ્રોફેસરો અને હોસ્પિટલમાં લાયકાત ધરાવતા ડોક્ટરો છે જ નહીં, બધું માત્ર કાગળ ઉપર જ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. મારું નામ જનક મહેતા છે. હું આ શ્રી બીએ ડાંગર હોમિયોપેથિક મેડિકલ કોલેજનું મેનેજિંગ ટ્રસ્ટી છું. અમે 22 વર્ષથી આ કોલેજ ચલાવીએ છીએ. છેલ્લા 3 વર્ષ પહેલાં અમે એક ડૉક્ટર આરકે મિશ્રાને પ્રિન્સિપાલ તરીકે રાખેલા. એની કામગીરી બરાબર ન હોવાથી અને એના બીજા અમુક પ્રકરણો બહાર આવવાથી અમે ડૉક્ટર આરકે મિશ્રાને ટર્મિનેટ કરેલા છે. અને એ ટર્મિનેટ કર્યા એ દરમિયાન એનું કહેવાનું એવું હતું કે હું તમારી કોલેજને કોઈપણ સંજોગોમાં બંધ કરાવીશ. એટલા માટેથી આ 6 મહિના પહેલાં પણ આ ટાઈપનો પ્રયત્ન કર્યો હતો. અત્યારે પણ ફરીથી આ અમારું જે ઇન્સ્પેક્શન આવ્યું હતું એના હિસાબે પણ આ ટાઈપનો એક પ્રયત્ન કર્યો છે. ઇન્સ્પેક્શન જે આવે છે એ તો અમારા રેગ્યુલર દર વર્ષે દરેક કોલેજ, અમારે રાજકોટમાં હોમિયોપેથિક મેડિકલ કોલેજ 8 છે, દરેક લોકોને ત્યાં ઇન્સ્પેક્શન તો દર વર્ષે આવતા જ હોય છે. બરાબર, એવી રીતે રેગ્યુલર અમારે ત્યાં પણ ઇન્સ્પેક્શન આવે છે અને એનું કામ કરે છે. એમ અમને એવો બીજો કોઈ નેગેટિવ રિપોર્ટ કે એવું બીજું કંઈ મળ્યું નથી અત્યાર સુધીમાં, એટલે બીજો કોઈ કાંઈ સવાલ નથી. અને અમારો અભ્યાસ બાબતની આપને વાત કરીએ તો તમે યુનિવર્સિટીમાં થોડી તપાસ કરી શકો છો. જે છેલ્લા 10 વર્ષમાં ઓછામાં ઓછા 6-7 વખત અમારા વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડાલિસ્ટ તરીકે યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ આવેલા છે, એ પણ તમે તપાસ કરી શકો. છેલ્લે હમણાં 3 દિવસ પહેલાં અમારું રિઝલ્ટ આવ્યું 3rd યરવાળાનું, તો એમાં પણ અમારો યુનિવર્સિટી ફર્સ્ટ વિદ્યાર્થી અમારી કોલેજનો આવેલો છે. અને અમારા વિદ્યાર્થીઓને આપ ગમે ત્યારે પણ તપાસ કરીને પૂછી શકો છો. ભણવા અભ્યાસ બાબતમાં અમારી કોલેજનું અત્યારે ખૂબ મોટું નામ છે અને ખૂબ સરસ રીતે અમે ચલાવીએ છીએ. અમારે કોઈ સ્ટાફની ગેરરીતિનો આવો કોઈ સવાલ નથી અને ઇલીગલ સ્ટાફ ભરવાનો કોઈ સવાલ નથી. અમારી તો જૂની કોલેજ છે, અમારી પાસે પૂરેપૂરો સ્ટાફ છે. જરૂરિયાત વગરનો કોઈ એક પણ સ્ટાફ અમારી પાસે નથી, એક પણ સ્ટાફ નથી. એ માણસ ના મારા મોટાભાઈ રાજકારણમાં છે જ, પણ એની સાથે એને કાંઈ લેવા દેવા નથી. અને ડૉક્ટર આર કે મિશ્રા છે ને, એ માણસ જ એ ટાઈપનો એક ઓલો ડંખીલો સાપ જેવું છે. એ જેની પાછળ પડે એની જૂનો ભૂતકાળ પણ એવો છે, આપણે એમાં એના ભૂતકાળમાં આપણે નહીં જઈએ, આપણે આપણા પૂરતું સીમિત રાખીએ. એ માણસને આપણે જે કાઢ્યો ને એનો મુખ્ય બીજો એ છે, એ સિવાય બીજો કોઈ પ્રયત્ન નથી. આમાં વસ્તુ શું છે, આમ આમ હિસાબ વિચાર કરીએ ને તો હાથી હાલો જતો હોય ને કૂતરા ભસતા હોય ને, તો એમાં આપણે કંઈ કોર્ટમાં જવાનું નાનતેન છે ને એવો કાંઈ મતલબ રહેવાનો નથી. ભાઈ મારી વાત સાંભળો, એના માટે યુનિવર્સિટી પણ છે અને અમારું આ NCH કાઉન્સિલ પણ છે. એ લોકો રેગ્યુલર બધી જ તપાસ કરતી હોય છે. અમારા ઓડિટ રિપોર્ટથી માંડીને બધા જ છે ને, ફોર્મ 16 થી લઈને બધું જ એ લોકો ચેક કરતા હોય છે અને દર વર્ષે ચેક કરતા હોય છે. આ એક વખતની વાત નથી. જો એમાં વસ્તુ એવી થાય, હવે ઇન્સ્પેક્શન આવે એ એકદમ રેગ્યુલર રૂટિન ક્રમ છે. હવે એને તમે કેવું સ્વરૂપ આપો, એમની એને કેવું સ્વરૂપ આપે એ તો ખાલી આના ઉપર જ આધાર હોય ને. એમાં એવું વસ્તુ થાય, જો ઇન્સ્પેક્શન આવે ને કોઈ પણ જગ્યાએ, આ ઇન્સ્પેક્શન આવે માનો કે તને તમારા લોકો કે મીડિયામાં વાળાને કંઈ ઇન્સ્પેક્શન ન હોય, પણ તમારી મેડિકલ કોલેજમાં ઇન્સ્પેક્શન હોય કે કોઈ પણ જગ્યાએ ઇન્સ્પેક્શન હોય કે યુનિવર્સિટીમાં ઇન્સ્પેક્શન હોય, ત્યારે લોકોએ જાગૃત થઈ જવું પડતું હોય. રિપોર્ટ આવશે 2-4 મહિના પછી, સવાલ જ નથી. ગેરરીતે કોઈ કરવાનો સવાલ જ નથી. આ અમે અમારું સંસ્થાનું નામ છે ને શ્રી બીએ ડાંગર કોલેજ રખેલું છે, એ અમારા એક વડીલના નામ ઉપર છે. અમે એના માટે થઈને છે ને પૂરેપૂરા જાગૃત છીએ. અમારી બદનામી થાય એવું અમને કોઈ પણ સંજોગોમાં પોસાય નહીં. અને અમારે કાંઈ કોઈ બિઝનેસ આ ધંધા માટેથી નથી કરતા, અમારા બિઝનેસો પણ છે, એટલે એનો કોઈ સવાલ છે જ નહીં.